શું? સરદાર પટેલનું સ્ટેચ્યુ અને આખી દુનિયામાં સૌથી ઊંચું સ્ટેચ્યુ અને પણ ગુજરાતમાં બન્યું છે. સવાલ જ નથી ને ભાઈ, અને ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં, બીજું ઘણું બધું બન્યું છે. તમે એક કામ કરો, કાગળ પેન લો અને લખી લો. એક, સરદાર પટેલની 182 મીટર ઊંચી એટલે કે 55 માળ જેટલી ઊંચી ભવ્ય પ્રતિમા. બીજું, પ્રતિમાના હૃદય પાસે એટલે કે 153 મીટર ઊંચે એક ગેલેરી છે, ત્યાંથી સરદાર સરોવર ડેમ અને માં નર્મદાના દર્શન થાય છે. ત્યાં એક સાથે 200 લોકો ઊભા રહીને જોઈ શકે છે. ત્રીજું, સરદાર પટેલ પરનું વિશાળ મ્યુઝિયમ છે, સાથે સાથે ટ્રાઇબલ મ્યુઝિયમ, હેન્ડીક્રાફ્ટ બજાર, 3-સ્ટાર હોટલ, શ્રેષ્ઠ ભારત ભવન અને સુંદર ફૂલો સાથેની વેલી ઓફ ફ્લાવર અને ટેન્ટ સિટી પણ છે. તો જોજો, તમે ખાલી સ્ટેચ્યુ જોઈને પાછા ના આવી જતા, આ બધું પણ જોવાનું છે. તો તમારું નેક્સ્ટ વેકેશન નક્કી ગણું ને સ્ટેચ્યુ ઓફ યુનિટી. 31 ઓક્ટોબર 2018 ના રોજ સરદાર સાહેબની જન્મ જયંતિના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કરશે દેશને સમર્પિત. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અખંડ ભારતના પ્રણેતાને રાષ્ટ્રની સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ.